Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Dhoran 10 Samajik Vignan Part 21 Bhag 4 Samajik Parivartan. Kem chho vidyarthi mitro, asha rakhu chu ke tame sau khub majama hasho. Apne Microsoft team dwara ane bija anya video dwara Part 21 na agarna badha bhago bhani chukya chhe. Have aa chhello bhag chhe Bhag 4. To have tamne ભાગ 4 માં હું શીખવાડીશ રાષ્ટ્રીય અન્ન સલામતી માટેના જે કાયદો છે તે એના માટેના જુદા જુદા ધારાઓ રાષ્ટ્રીય અન્ન સલામતી વિધેયકની જરૂરિયાત એટલે કાયદાની જરૂરિયાત શા માટે આપણને પડી અને એ કાયદા હેઠળ કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે એના વિશે આપણે આ વિડિયોમાં અભ્યાસ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે જોઈએ રાષ્ટ્રીય અન્ન સલામતી માટેનો કાયદો અન્નની સુરક્ષા અન્ન સુરક્ષા એટલે શું તો અન્ન સુરક્ષા એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે એટલે કે એની ટાઈમે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પૂર્તિ એટલે કે દરેક વ્યક્તિને યોગ્ય પોષણક્ષમ આહાર દરેક સમયે એની જરૂરિયાત મુજબ મળી રહે એને અન્ન સુરક્ષા કહેવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા 5 જુલાઈ 2013ના દિવસે આ વિધેયક અમલમાં આવ્યું છે તો આ વિધેયક પ્રમાણે એટલે કે આ વિધેયકની જરૂરિયાત શા માટે થઈ તો જેમ જેમ દેશની વસ્તી વધતી જાય છે તેમ તેમ એ જે વસ્તી વધતી જતી વસ્તી છે એના માટે અનાજની જે કુલ માંગ છે એને સંતોષી શકાય બરાબર અને દરેક વ્યક્તિને સસ્તા દરે ગુણવત્તાસભર એટલે કે ક્વોલિટીવાળું અનાજ આપણે પૂરું પાડી શકીએ એના માટે આ વિધેયકની જરૂરિયાત ઊભી થઈ હતી એટલે કે વિધેયક બનાવવામાં આવ્યો હતો બાળકોમાં જે કુપોષણની સમસ્યા છે એ કુપોષણની સમસ્યાને નિવારવા માટે સરકારે આ વિધેયક સરકાર દ્વારા આ વિધેયક બનાવવામાં આવ્યું હતું પીડીએસની પ્રણાલી પીડીએસ પ્રણાલી એટલે શું તો જાહેર વિતરણની જે પ્રણાલી છે એને વધારે પારદર્શક વધારે સુદૃઢ એટલે કે સારી અને સરળ બનાવવા માટે અને સામાન્ય લોકોને સરળતાથી દરેક વખતે ભોજન અને આહાર મળી રહે એના માટે આ અન્ન સલામતીના જુદા જુદા કાયદાઓ બનાવવામાં આવ્યા હતા તો આ અન્ન વિધેયકની જરૂરિયાત મેં જે તમને સમજાવી મેં તમને અહીંયા લખીને પણ જણાવી છે કે દરેક વ્યક્તિને ગુણવત્તાસભર અનાજ મળી રહે કુપોષણની જે સમસ્યા છે તે દૂર થઈ શકે બરાબર જાહેર વિતરણને પારદર્શક બનાવી શકાય અંત્યોદય અન્ન યોજના જે છે એ યોજનામાં બીપીએલ યાદીમાં જે નોંધાયેલા કુટુંબો છે એ નોંધાયેલા કુટુંબોને અન્ન સુરક્ષા મળી રહે એમને પોષણક્ષમ આહાર મળી રહે અને રાહત દરે એમને અનાજ મળી રહે એના માટે આ વિધેયકની રચના કરવામાં આવી આ ઉપરાંત ધાત્રી માતાઓ એટલે કે જે સ્તનપાન કરાવે છે પોતાના શિશુને જે દૂધ પીવડાવે છે એવી માતાઓ ગર્ભવતી સ્ત્રીઓને પોષણક્ષમ આહારની જરૂરિયાત બીજા કરતાં ખૂબ જ વધારે હોય છે તો એવા આહારની જરૂરિયાત પૂરી પાડી શકાય એના માટે અન્ન સલામતીના કાયદા કરવામાં આવેલા છે હવે આપણે જોઈશું કે આ અન્ન સલામતીના કાયદાને લાગુ પાડવા માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તો કેટલીક ધારાકીય જોગવાઈઓ છે એના વિશે આપણે જોઈશું સૌથી પહેલાં મા અન્નપૂર્ણા યોજના દરેક ગામડામાં કે શહેરોમાં જે જરૂરિયાતમંદ વિસ્તારમાં જે વ્યક્તિ હોય છે દરેક કુટુંબ હોય છે એને વ્યાજબી ભાવથી અનાજ પૂરું પાડવામાં આવે છે અને દરેક અંત્યોદય કુટુંબોને એટલે કે બીપીએલ નીચે આવતા કુટુંબોને 35 કિલો જેટલું અનાજ દર મહિને મફત આપવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો જે સરકાર છે એમના દ્વારા જે લાભાર્થીઓ છે એટલે કે જે આ યોજનામાં આવે છે એ યોજનામાં સરકાર દ્વારા 2 રૂપિયા કિલો ઘઉં 3 રૂપિયા કિલો ચોખા અને મોટું અને જાડું જે અનાજ છે એ 1 રૂપિયા કિલોના ભાવે સમયસર અને નિયત જેટલી માત્રા નક્કી કરવામાં આવેલી છે એટલી માત્રા મુજબ એમને આપવામાં આવે છે ગર્ભવતી જે સ્ત્રીઓ છે એમને પ્રસૂતિની સહાય સ્વરૂપે 6,000 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે આ ઉપરાંત
આ જે કાયદો છે એ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જે પણ વ્યક્તિ છે કે જેને આ કાયદામાં આ કાયદો લાગુ પડે છે એ વ્યક્તિને કે એ કુટુંબને ભોજન અથવા અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભાથું મેળવવા માટે પણ હકદાર બનાવવામાં આવે છે. એટલે કે જો એને ભોજન કે અનાજ ન જોઈતું હોય તો અન્ન સુરક્ષા માટેના અન્ન સુરક્ષા ભથ્થું એટલે કે અન્ન સુરક્ષા એને અનાજ મળી રહે એના માટેના અમુક રકમ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ધારા મુજબ સરકાર દ્વારા બીપીએલ પરિવારો જે છે એમને દર માસે દર મહિને ખાંડ, ત્યાર પછી આયોડાઇઝ મીઠું, ત્યાર પછી કેરોસીન, બરાબર, ખાદ્ય તેલ એવી જુદી જુદી જે વસ્તુઓ છે કે જે રોજિંદા વપરાશની વસ્તુઓ છે એમનું રાહત દરે રેશનિંગ કરવામાં આવે છે, એટલે કે વિતરણ કરવામાં આવે છે. ત્યાર પછી રાજ્ય સરકારો દ્વારા આ જે કુટુંબો છે એ જે કુટુંબો આ યોજનાનો લાભ મેળવવાને પાત્ર છે એમને એ લાભ મળી શકે એના માટે સરકાર દ્વારા શું કરવામાં આવે છે, તો સરકાર દ્વારા એવા નામોની યાદી જાહેર કરવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં, વોર્ડ સભામાં, ઈ ગ્રામ કે વાજબી ભાવની દુકાનો દ્વારા વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવે છે. એટલે કે એમાં કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર કે છેતરપિંડી થઈ શકે નહીં. જાહેર વિતરણ પ્રણાલી પણ વધારે દ્રઢ બનાવવા માટે એમાં બાયોમેટ્રિક ઓળખ, બાયોમેટ્રિક ઓળખ એટલે કે જ્યાં આપણા સ્કેનિંગ કરવામાં આવે છે, આપણા અંગૂઠાની અથવા હાથની આંગળીની જે નિશાન છે એને સ્કેનિંગ કરવામાં આવે છે. ત્યાર પછી એપિક કાર્ડ, બારકોડેડ રેશન કાર્ડ એવી બધી ઓળખ દ્વારા આ જે જાહેર વિતરણ પ્રણાલી છે એમાં જે ભ્રષ્ટાચાર પહેલાં પ્રવર્તતો એને ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને છતાં પણ આ બધા કાયદાઓ, આ બધી જોગવાઈઓ છતાં પણ જો કોઈ પ્રકારની કોઈ ફરિયાદ હોય તો એ ફરિયાદનું નિવારણ કરવા માટે સરકાર દ્વારા આંતરિક ફરિયાદ નિવારણ તંત્ર ઊભું કરવામાં આવ્યું છે. એના માટે એક નોડેલ અધિકારી નિમવામાં આવેલા છે અને એ અધિકારી અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન કરશે, એનું નિયંત્રણ કરશે અને એની ફરિયાદનું નિવારણ લાવશે. આવી અનેક જોગવાઈઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. માં અન્નપૂર્ણા જે યોજના છે એના દ્વારા ગુજરાતના લગભગ 3.82 કરોડ જેટલા લોકો છે કે જેમને રાહત દરે અનાજ આપવાની જે યોજના છે એ રાજ્ય સરકારે અમલમાં મૂકી છે, જે ખરેખર રાજ્ય સરકારનું એક ખૂબ જ મોટું અને પ્રશંસનીય પગલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો સરકાર દ્વારા જેટલી પણ જોગવાઈઓ કરવામાં આવે છે એ જોગવાઈઓનો પૂરેપૂરો નિષ્પક્ષ રીતે અમલ થાય અને ભ્રષ્ટાચાર જો નાબૂદ થાય તો ચોક્કસ આપણો દેશ જે ગરીબાઈ અને બેરોજગારીની ચુંગાલમાં ઝડપાયો છે એમાંથી આપણે બહાર આવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 21મો પાઠ પૂરો થાય છે. આશા રાખું છું કે તમને સૌને પાઠમાં સમજ પડી હશે. હવે આપણે નવા પાઠ સાથે ફરીથી કોઈ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.